ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. સામાન્યકાળના 18મા અઠવાડિયાનું બુધવાર. શ્રદ્ધાસભર કરેલી પ્રાર્થના ચોક્કસ ફળે છે. હા, એને માટે આપણે નક્કી કરેલ સમય નહીં, પરંતુ ઈશ્વરે નક્કી કરેલ આપણા માટેના યોગ્ય સમય. ત્યાં સુધી શ્રદ્ધા ગુમાવ્યા વિના પ્રાર્થના કરતા રહેવું જોઈએ, જેમ આજના શાસ્ત્રપાઠમાં કનાનની સ્ત્રી કરે છે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 15મા અધ્યાયના વચનો 21-28. એ પછી ઈસુ ત્યાંથી તૂર અને સિદોનના પ્રદેશમાં ગયા. એવામાં કનાન જાતિની ત્યાંની એક બાઈ આવીને પોકારી ઉઠી, હે દાવીદના પુત્ર, હે પ્રભુ, મારા ઉપર દયા કરો. મારી દીકરીને અબદૂત વળગ્યો છે અને ખૂબ સતાવે છે. પણ ઈસુએ કંઈ જ જવાબ ન આપ્યો, એટલે તેમના શિષ્યો આવીને તેમને વિનંતી કરવા લાગ્યા, એને સંતોષીને વિદાય કરી દો, એ આપણી પૂંઠે પૂંઠે બૂમો પાડ્યા કરે છે. ત્યારે ઈસુએ કહ્યું, મને તો ફક્ત ઇસરાયલના ભૂલા પડેલા પ્રજાજનો માટે મોકલ્યો છે. પણ એવામાં પેલી બાઈ આવીને ઈસુને પગે પડીને બોલી, પ્રભુ, મને મદદ કરો. ત્યારે ઈસુએ જવાબ આપ્યો, છોકરાના વડામાંથી રોટલો લઈને ગલુડિયાને નાખવો એ સારું નથી. પેલી બાઈએ કહ્યું, સાચું પ્રભુ, છતાં ગલુડિયા પોતાના માલિકનું વધ્યું ઘટ્યું તો ખાય છે. ત્યારે ઈસુએ તેને કહ્યું, ઓ બાઈ, તારી શ્રદ્ધા જબરી છે, તારી ઈચ્છા ફળો. અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ ગઈ. આજના શાસ્ત્રપાઠમાં બે બાબતો આપણું વિશેષ ધ્યાન ખેંચે છે. પ્રથમ, પ્રભુ ઈસુનું કનાની સ્ત્રી સાથેનું ખૂંચે એવું વિવાદગ્રસ્ત વર્તન. આનાથી એ બાબત સ્પષ્ટ બને છે કે ઈસુ પોતે સંપૂર્ણ રીતે માનવી હોય એ સમયમાં ઇસરાયેલી પ્રજાના સામાજિક રીતરિવાજોને આધીન એક નખશીખ યહૂદીની જેમ વર્તે છે. પણ આ જ બાબતની બીજી બાજુ પણ એ પણ હોઈ શકે કે પોતાની પ્રજાની અશ્રદ્ધા જોઈ ચૂકેલા ઈસુ આ કનાની સ્ત્રીની શ્રદ્ધાની કસોટી કરવા એમ વર્ત્યા હોઈ શકે. બીજી બાબત, ઈસુ કનાની સ્ત્રીની શ્રદ્ધા જોઈ તાત્કાલિક સાજાપણું બક્ષે છે. પ્રાથમિક તિરસ્કાર પછી પણ એ સ્ત્રી વધુ નમ્ર બનીને આજીજી કરે છે. માનવપુત્ર પોતાની દિવ્યતા ધારણ કરીને પ્રભુ તરીકે એ કનાની સ્ત્રીની શ્રદ્ધાની કદર કરીને એની અરજનો એ જ ક્ષણે સ્વીકાર કરે છે. અહીં ઈસુના બંને સ્વરૂપ, માનવ સ્વરૂપ અને ઈશ્વરનું સ્વરૂપ રજૂ થયા છે. મહત્વની બાબત છે પ્રભુની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને એમને ચરણે આપણી જાતને એમને હવાલે કરી દેવી, જેથી આપણે નિશ્ચિંત બની જઈને ઈશ્વરની કૃપાના લાભાર્થી બની શકીએ. પ્રાર્થના કરીએ કે ઈશ્વર આપણી શ્રદ્ધા મજબૂત બનાવે અને આપણું જીવન પ્રાર્થનામય બનાવે. હે પ્રભુ, હું તો આવ્યો શરણે તારે, હે પ્રભુ, હું તો આવ્યો શરણે તારે. જો જે મોઠા પડવું પડે ના મારે, જો જે મોઠા પડવું પડે ના મારે, પડવું પડે ના મારે. હે પ્રભુ, આવ્યો શરણે તારે.
હે પ્રભુ તું તો કરુણા સાગર, હે પ્રભુ તું તો કરુણા સાગર, બંધન તોડી બચા મારી ભણી તવ કાન તુધરને, મારી ભણી તવ કાન તુધરને, કરને મારો કરને મારો હે પ્રભુ તો આવ્યો શરણે તારે, રક્ષણ કરવા આશરો બનજે, રક્ષણ કરવા આશરો બનજે, બનજે ઘર તું મારો, મારું શરણું કેવળ તું છે, મારું શરણું કેવળ તું છે, તું છે રક્ષણ હારો, તું છે રક્ષણ હારો, હે પ્રભુ તો આવ્યો શરણે તારે, હે પ્રભુ તો આવ્યો શરણે તારે, જો જે પડવું પડે ના મારે, જો જે ભોથા પડવું પડે ના મારે, પડવું પડે ના મારે, હે પ્રભુ તો આવ્યો શરણે તારે, હે પ્રભુ તો આવ્યો શરણે